हेड क्लार्कनी भर्ती प्रक्रियानुं परीक्षा पेपर लीक थयुं होवाना अनुसंधाने आम आदमी पार्टी द्वारा पेपर लीक करनार तेमज चेरमेनने पद उपरथी दूर करवानी मांग अर्थे आवेदनपत्र पाठवी धरना कार्यक्रम करे ते पहेला पोलीसे अटकायत करी हती। हेड क्लार्कनी परीक्षानुं पेपर लीक थयुं हतुं जेना जवाबदारो अने गौण सेवा पसंदगी मंडळना चेरमेन आशित वोरानी बेदरकारीना पगले तेमने पद उपरथी दूर करवा सहितना मुद्दे आम आदमी पार्टी द्वारा कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठवामां आव्युं हतुं अने ज्यां सुधी तमाम मांगणीओ पूर्ण न थाय त्यां सुधी क्रेसंट खाते आवेल गांधीजीनी प्रतिमा समक्ष आपना कार्यकर्ताओ द्वारा धरना उपवास उपर बेसी ते पहेला ज पोलीसे कार्यकर्ताओनी अटकायत करी हती। પેપર પ્રશ્ન લીક કારણ શું છે?
એની બાબતનું આવેદન પત્ર છે અમને અને આપશ્રીને વિનંતી છે કે આ આવેદન પત્ર છે એ આપની હસ્તક સરકારશ્રીને પહોંચાડો. અમે આજે કલેક્ટરશ્રી દ્વારા સરકારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. જે હમણાં ભરતીકાંડમાં પેપર લીક થયા છે એ બાબતે છેલ્લા 5 વર્ષથી સરકારશ્રીના શાસનમાં દર પરીક્ષાના પેપર અવારનવાર લીક થતા હોય છે અને ભવિષ્યમાં જે ભવિષ્યના જે નોકરિયાત છે, સ્ટુડન્ટો જે છે, 18-20 લાખ યુવકો જે તૈયારી કરતા હોય છે એની સાથે અન્યાય અને ચીટિંગ કરવામાં આવે છે અને આ આ પેપર લીક કરી અને સરકારશ્રી અને સરકારશ્રીના મળતિયાઓ કરોડો રૂપિયાનો કૌભાંડ આચરે છે તેની વિરુદ્ધમાં અમારા આગેવાનો જે ગાંધીનગર હડતાલ ઉપર ઉતર્યા હતા એમનું પણ ધરપકડ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈ યોગ્ય ન્યાય આપવામાં આવ્યો નથી. આ કાંડમાં આશિત વોરા ચોખ્ખું આમ દેખાય એવું છે કે એ પોતે ગુનેગાર છે અને એ ક્યાંક ને ક્યાંક આ ઓલામાં ઇન્વોલ્વ છે, છતાં પણ એમની સામે પગલાં ન લઈ અને સરકાર એવું સાબિત કરે છે કે સરકાર પણ એમની સાથે મળેલી અને મિલીભગત છે. તો આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને હવે પછી અમારી ટીમ અહીંથી ગાંધી સ્મૃતિ ક્રેશન ખાતે જશે અને ત્યાં અહિંસાના પૂજારી ગાંધીજી સમક્ષ અમે આજથી આમરણ ઉપવાસ ઉપર ઉતરશું જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી. અમારી મુખ્ય માગણી છે, સૌથી પહેલાં તો આશિત વોરાને નિકાલ કરવામાં આવે, જે કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ છે જે લોકોનું એમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે. બીજા નંબરમાં જે વિદ્યાર્થીઓને સમય બગડ્યો છે એમને 50,000 રૂપિયા ખર્ચ પેટે આપવામાં આવે અને આવનારી ભરતીમાં આવું કોઈ પ્રકરણ ન થાય અને ચીટિંગ ન થાય વિદ્યાર્થીઓ સાથે. આ અમારી મુખ્ય માગણીઓ છે.